અરે રે 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 રે, અમને ના પાડે છે ને પોતે જો, દરવાજો બંધ થાય ત્યાં સુધી પણ ના નથી જોઈ શકતી. સવારે ચા બ્રેડ અને અત્યારે પીઝા બ્રેડ. મને તો લાગે છે તારો આ પ્લાન છે ને ફેલ થવાનો છે. કોઈ જોઈ જશે ને તો બહુ મોટી મુશ્કેલી થશે. શાંતિ થઈ, મને હવે સારું લાગે છે. તમારું ટુન્નુ એકદમ ભૂખડ છે ને, અત્યારે અંદર બેઠું બેઠું કેટલું માંગા કરે છે, બહાર આવશે તો ખબર નહીં શું હાલત થશે. લે જરૂરી તું ખાઈ લે, નહીં તો કે આખી રાત મચ્છરો લોહી પીધું ને સવારે ટેણી આખો પીઝા ખાઈ ગઈ. લે સારા દિવસ ની શરૂઆત પીઝા ખાઈને કર. લે ખા. શું સારો દિવસ? દાદીજી એ સવારે કઈ કહ્યું જ નહીં અને દાદાજી નો ગુસ્સો પણ નથી ઓછો થયો. જ્યારે જ્યારે આ ધરતી પર અત્યાચાર વધ્યો છે ત્યારે ત્યારે અંબે માતાજી અવતાર લીધો છે. એ જ રીતે જ્યારે જ્યારે તમે ફસાણા છો ટેણીએ જ રસ્તો કાઢ્યો છે ને. અરે સિમ્પલ મતલબ એમ છે કે બોર્ડર પર ગયેલા સૈનિક અને ટેણીના પ્લાન પર ક્યારે શંકા ન કરવી જોઈએ. ટેણીનો પ્લાન બંદૂકમાંથી નીકળેલી ગોળીની જેમ એકદમ નિશાના પર લાગશે. તું ટેન્શન ન લે. આ કોણ મૂકી ગયું? તું આવી રીતે કેમ હસે છે? અરે તો હસવા વાળી તો વાત છે ને, તમને લોકોને સમજાતું નથી પણ મને બધું સમજાય છે. આ ઘરમાં છે કોઈ એવું જેને આપણું દુઃખ જોઈને તકલીફ થઈ રહી છે? આ નોટ નથી, બે પરિવારોને જોડનારો ગુંદર છે. ગુંદર તો પછી દુખી કેમ થવાનું? હવે આપણે એ જાણવાનું છે કે આ માણસ છે કોણ જેનો હાથ પકડીને આપણે ઘરમાં એન્ટ્રી મારવાની છે. તારો પ્લાન કામ કરે છે ટેણી? એક સેકન્ડ. એવું કોણ છે આ ઘરમાંથી આપણા માટે આટલી ચિંતા કરે છે? માં, પપ્પા કે દાદી? દાદાજી? પાર્થભાઈ, દાદાજીએ કહ્યું છે કે તમે બધા જગ્યા ખાલી કરીને કાલ સવાર સુધીમાં અહીંથી જતા રહો. હે? અચ્છા હું જઉં છું. કાલે ને કાલે આ ઘર ખાલી કરવાનું છે, હવે શું કરીશું આપણે? કઈક ને કઈક તો વિચારવું જ પડશે, કઈક ગોલમાલ કરવો જ પડશે જેથી આપણે ઘર ખાલી કરીને ન જવું પડે. શું વિચારે છે તું? આંખો ખુલી રાખ અને જોજે હવે હું શું કરું છું. જય શ્રી કૃષ્ણ દાદાજી. હું વાત છે, નાના નાના છોડની બહુ સેવા કરી રહ્યા છો તમે. અરે ટેન્શન ન લેશો, તમારી પાસે ફરીથી માફી માંગવા તમારું મગજ ખાવા નથી આવી હું. અરે પણ હું તો તમને એમ કહેવા આવ્યો છું કે તમે જે આટલો થોડો સમય આપ્યો ને અમને આ ઘર છોડીને જવા માટે, એના માટે મેં બહુ વિચાર્યું. બિચારે પાર્થે છે ને ભાડાના ઘર માટે બહુ જ ધક્કા ખાધા અને પછી હું વિચારીને થાકી ગઈ ને ત્યારે મારા મગજમાં એક સ્પાર્ક થયો કે હું કેમ વિચારી રહી છું આ બધી ફાલતુ વાતો માટે. આવી રીતે ધારી ધારીને જાણે અગરબત્તી બાળતા હોય એમ કેમ જોઈ રહ્યા છો તમે મને? અરે મારી વાત હજી પૂરી નથી થઈ ને. હા તો હું તમને શું કહેતી હતી, હવે તમારા પરિવારનો વારસદાર જે મારા પેટમાં ઉછરી રહ્યો છે, હવે એને હું ગમે એવી જગ્યાએ જન્મ આપીને મારા માથે પાપ લેવા નથી માંગતી. ઉપરથી અમારી પાસે પૈસા વૈસા છે નહીં તો ક્યાં ધક્કા ખાતા ફરીશું. એટલું જ નહીં, આમ પણ આ ધર્મશાળામાં રહીને મારી હાલત આમે ખરાબ થઈ ગઈ છે તો બીજે ક્યાં જાઉં હું? હા
પણ તમે તો છો લક્ષ્મી માતાના ભાઈ, તમારી પાસે તો બહુ જ પૈસા છે ને, તમે તો ઠેર ઠેર ગરીબો માટે આશ્રમ ખોલીને રાખ્યા છે. તો બાપુજી તમે કોઈ નવું ઘર ખરીદીને અહીંયા વયા જાવ, કારણ કે અમે તો ક્યાંય જવાના નથી અહીંયાથી. તમે લોકો મને મારા જ ઘરમાંથી કાઢવાનો વિચાર કરી રહ્યા છો, અને છો કોણ તમે લોકો? માઈક લાવી આપું તમને, એમાં ધીમે ધીમે બોલશો ને તો મોટે મોટેથી હંભળાશે. આવી રીતે બૂમો પાડશો ને તો તમારું હૃદય, ફેફસા, આંતરડા બધામાં ક્યાંક તકલીફ થઈ જશે. આજકાલ નસીબ જોર કરે છે મારું. એવું ચક્કર ફેરવ્યું છે મેં કે દાદા અને પૌત્ર બંનેનું દિમાગ ખરાબ થઈ ગયું છે. આજે તો ચોક્કસ બાપુજી પાર્થ અને પેલી બંગાળીને ઘરની બહાર ફેંકી દેશે. સત્યાનાશ! હે મારા શ્રીનાથજી, ઘોર કળિયુગ છે, ઘોર કળિયુગ. આ જુઓ, એક જમાનો હતો જ્યારે દશરથજીના કહેવાથી ભગવાન રામે આવી રીતે માથું નમાવીને ચૂપચાપ વનવાસને સ્વીકારી લીધો હતો અને ઘરેથી જતા રહ્યા હતા. અને અમારા ઘરના રામને જુઓ, હે, બે બે છોકરીઓ, 12 વાળી છોકરીઓના કહેવાથી પોતાના તીર્થ સમાન દાદાજીને બહાર કાઢવા ઉતાવળો થયો છે. હવે કેટલું દુઃખ આપશો બાપુજીને, બસ કરો બસ. મને માફ કરી દો, મેં તમારું મન દુભાવ્યું છે, તો મને માફ કરી દો પ્લીઝ. આટલું નાટક ચાલશે કે હજી પગ પકડીને નાટક કરું? નાટક કરતા છે ને મને બહુ સારી રીતે આવડે છે પોઈણી કાકી, સમજી ગયા? દાદાજી, અમારા નિર્ણયથી તમને દુઃખ થયું હોય તો માફી, પણ નિર્ણય તો હવે થઈ જ ગયો છે. અંબિકા, અંબિકા, શું વાત છે? હવે શું થઈ ગયું? ઘરના સદસ્યોને કહી દે કે એમનો સામાન પેક કરવાનું શરૂ કરી દે, આપણે આ ઘર છોડીને જઈ રહ્યા છે. મેં કહ્યું હતું ને કે જો આ લોકો ઘર છોડીને નહીં જાય તો પછી આપણે ઘર છોડી દઈશું. આ છોકરી ઈચ્છે છે કે આપણે ઘર છોડી દઈએ, અને મારા પૌત્ર અને વહુની આંખમાંથી શરમનું પાણી સુકાઈ ગયું છે. તો એ આપણી નજર સામે રહેના કરતા તો એ જ સારું રહેશે કે આપણે ઘર છોડીને જતા રહીએ. હે મારા શ્રીનાથજી, હું તો આ લોકોને ઘરમાંથી કાઢી મૂકવાનો પ્લાન કરી રહી હતી, પણ આ તો અમારે જ ઘર છોડવું પડશે એવું લાગે છે. જેને અમારી સાથે આવવું હોય આવી શકે છે, અને જેને અહીં રહેવું હોય એ રહી શકે છે, કોઈ જબરદસ્તી નથી. અમે તમારી સાથે જ જઈશું. તમે નિર્ણય લઈ લીધો છે ને તો કોઈ જઈ નહીં રહે, અમે બધા તમારી સાથે જ છીએ, ઠીક છે ને પોઈણી? હા બા. એ છોકરી, થઈ ગઈ ને તારી ઈચ્છા પૂરી? આજ ઈચ્છતી હતી ને તું? ચિંતા ન કરશો, હું છું ને, બધું સંભાળી લઈશ.